વાત કરીએ ઓલપાડ પોલીસને મળેલી મોટી સફળતાની. ઓલપાડ પોલીસે આંતરરાષ્ટ્રીય કૌભાંડ કરતી ગેંગના 6 ઈસમોને ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી પોલીસે 27 મોબાઈલ ફોન, 190 અલગ અલગ કંપનીના સિમ કાર્ડ, ઇન્ડિયન બેંકોની 11 કીટ, અલગ અલગ કંપનીના 15 એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને કાર મળી 3.63 લાખના મુદ્દામાલ સાથે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ગુજરાત વાયા દુબઈથી ચાલતા કૌભાંડના આરોપીઓ છે. સામાન્ય પ્રજાને આર્થિક લાભ અપાવવાની લાલચ આપી તેઓના નામે અલગ અલગ બેંકોમાં બેંક એકાઉન્ટ ખોલાવડાવી, પાસબુક, એટીએમ કાર્ડ તથા યુઝરનેમ પાસવર્ડ દુબઈ મોકલાવી દર મહિને ગેરકાયદે રીતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનો કરી આંતરરાષ્ટ્રીય કૌભાંડ કરતી સાયબર ક્રાઇમ આચરતી ગેંગના 6 આરોપીઓને ઓલપાડ પોલીસે પકડી પાડ્યા છે અને 5ને વોન્ટેડ જાહેર કર્યા છે. ઓલપાડ પીઆઈએ બાતમીના આધારે બિંદેશ માદડિયા તથા અભિષેક છત્રભુજ અને તેના સાગરીતો સાથે ગુનાહિત કાવતરું રચી અલગ અલગ લોકોને લોભ લાલચ આપી જુદી જુદી બેંકોમાં બેંક એકાઉન્ટ ખોલાવડાવી એકાઉન્ટ હોલ્ડર પાસેથી રૂપિયા 10,000 થી 1 લાખ સુધી કમિશન પર વાપરવા માટે આપી એકાઉન્ટની કીટ મેળવી લેતા. આ એકાઉન્ટની કીટ દુબઈ ખાતે લોકોને ઇન્ટરનેટના માધ્યમથી પોતાની ખોટી ઓળખ ઊભી કરી સાયબર ક્રાઇમનો ગુનો આચરી છેતરપિંડીની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ બંને આરોપીઓ ઓલપાડ સાયણ ફાટા 3 રસ્તાથી સાયણ તરફ જતા રોડ પર ધારા ઇન્ડસ્ટ્રીઝની સામે તેના મળતિયાઓ સાથે એકાઉન્ટ કીટ તથા તેને લગતી અન્ય ચીજવસ્તુઓની આપ લે કરવા ભેગા થવાના હતા. આ બાતમીના પગલે પોલીસે ઘટના સ્થળેથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 27 મોબાઈલ ફોન, 190 સિમ કાર્ડ, આઈફોનનું આઈપેડ, ઇન્ડિયન બેંક એકાઉન્ટની 11 કીટ, અલગ અલગ બેંકોની 18 પાસબુક, 15 એટીએમ તથા ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ અને પાન કાર્ડ મળી 3,63,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સામાન્ય પ્રજાને આર્થિક લાભ અપાવવાની લાલચ આપી અને અલગ અલગ બેંકમાં તેમના જ કેવાયસી ડોક્યુમેન્ટના માધ્યમથી એકાઉન્ટ ખોલાવી પાસબુક, એટીએમ કાર્ડ, સિમ કાર્ડ, યુઝરનેમ, પાસવર્ડ વગેરે દુબઈ ખાતે મોકલી અને ત્યાંથી ગેરકાયદેસર રીતે લાખો કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી અને એક ગુનાહિત કાવતરું રચતી ટોળકી અંગેની બાતમી ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમને મળેલ, જેને અનુસંધાને ઓલપાડ પીઆઈ અને એમની ટીમે એક બિંદેશ માદડિયા તથા અભિષેક છત્રભુજ નામના ઇસમોને પકડી પાડી અને 10,000 થી લઈ અને 1 લાખ રૂપિયામાં પોતાનું એકાઉન્ટ ભાડે આપી, પોતાના ડોક્યુમેન્ટ આપી અને એ એકાઉન્ટનો ઉપયોગ અનેકવિધ માધ્યમથી ઇન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ વગેરેના માધ્યમથી કરી અને દુબઈથી જે પૈસા નાખવાની પ્રવૃત્તિ હતી એ ગુનાહિત કાવતરું શોધવામાં ઉલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમને સફળતા મળેલ છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે આ ગુનામાં અન્ય 5 સાગરીતો પણ સામેલ છે, જેથી પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે. વોન્ટેડ આરોપીઓ પૈકી 2 આરોપીઓ દુબઈમાં અને 3 આરોપીઓ સ્થાનિક અને સૌરાષ્ટ્રના છે. પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. એક્શનેબલ ઇનપુટને આધારે ધારા ઇન્ડસ્ટ્રી પાસેથી ઉલપાડ પોલીસે 6 જેટલા ઇસમોની આ અંગે ધરપકડ કરી છે અને નવા ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 319(2), 62(2), કલમ 3(5) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(d) હેઠળ ગુનો દાખલ કરી અને 6 આરોપીની ધરપકડ કરેલ છે, જેમાં આ બધી કીટો અને આ બધી મટીરિયલ દુબઈ સપ્લાય કરનાર બિંદેશ માદડિયા, અભિષેક છત્રભુજ, વિવેક બામરોલિયા, મિલન બામરોલિયા, કાળુ જાદવ અને રોનક સાવલિયા તમામ અહીં સુરત રૂરલ સુરત સિટી તેમજ જૂનાગઢ અમરેલીના રહેવાસી ઇસમોને પકડી અને અલગ અલગ કંપનીના મોબાઈલ 27, અલગ અલગ કંપનીના સિમ કાર્ડ 190 જે પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ છે 190, એક આઈફોન, એક બેંકની 11 જેટલી કીટો, 18 જેટલી પાસબુક, એટીએમ, ક્રેડિટ, ડેબિટ કાર્ડ 15 મળી, ઇકો ગાડી, આધાર, પાન કાર્ડ સહિત કુલ 3,63,000ની સામગ્રી જપ્ત કરેલ છે. આરોપીઓ બેંક એકાઉન્ટ ખોલાવવા સામાન્ય લોકો પાસેથી તેઓનો રજિસ્ટર મોબાઈલ નંબર લઈ બેંક ખાતું તથા એટીએમ કાર્ડ, પાસબુક વગેરે મેળવી આપતા હતા.
આ તમામ વસ્તુઓ લોકો પાસેથી લઈને દુબઈ ખાતે મોકલી આપી ગેમ, ક્રિપ્ટોકરન્સી, યુએસડીટીના ટ્રાન્ઝેક્શનો કરી, રોજના લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શનો કરી તેની સામે ખાતાધારકોને નજીવી રકમ આપી તમામ જવાબદારી ખાતાધારકો પર નાખી દઈ ગેરકાયદે વ્યવહારો કરી ગુનાઓ આચરતા હતા. જ્યારે આરોપી મિલન અને વિવેક લોકો પાસેથી કીટો ઉઘરાવી અભિષેકને આપતા, અભિષેક તે કીટો બિંદેશને આપતો હતો અને બિંદેશ આ કીટ દુબઈ ખાતે પહોંચાડતો હતો. દુબઈ ખાતે આ અકાઉન્ટમાં ગેમિંગ, ક્રિપ્ટોકરન્સી, યુએસડીટીના રોજના આશરે રૂપિયા 20 લાખના ટ્રાન્ઝેક્શનો થતા હોવાની આરોપીએ કબૂલાત કરી છે. આ જે પૈસા કયા કયા માધ્યમથી આવતા હતા એ આરોપીઓની પૂછપરછમાં પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે. ઓનલાઈન ગેમિંગ હોય, ક્રિપ્ટોના હોય, યુએસડીટી હોય, આ બધા ટ્રાન્ઝેક્શનો દરરોજ 20 લાખ જેટલા ટ્રાન્ઝેક્શન થતા હોવાની કબૂલાત આરોપીઓએ કરેલ છે. જે અંગે બેંકની ડિટેલ અને એ તમામ તપાસ પણ ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર અહીંથી કરી રહેલ છે. સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ અને આ રીતે પોતાના ડોક્યુમેન્ટ બીજાને ઉપયોગમાં ન આપવા એ સામાન્ય જનતા માટે હિતાવહ છે. એનો ઉપયોગ અનેકવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ થઈ રહેલ છે. આપના માધ્યમથી મારો અનુરોધ છે કે આવા કોઈ પણ પોતાના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ રહેઠાણના હોય કે ઓળખ અંગેના હોય કે તમામ પ્રકારના હોય, પોતાનું યુઝર નેમ, પાસવર્ડ હોય, ઇન્ટરનેટ બેન્કિંગનું હોય કે એ અલગ કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમનું હોય કે અનેકવિધ અલગ પ્લેટફોર્મ અંગેનું હોય, કોઈએ શેર કરવું નહીં. આમ ઓલપાડ પોલીસની ટીમને આ રેકેટ શોધવામાં સફળતા મળેલી છે અને આગળ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને અનેકવિધ લીગલ અને ટેકનિકલ આસ્પેક્ટ ઉપર પોલીસ તપાસ કરી રહી છે. ધન્યવાદ. અત્યાર સુધીમાં કેટલા કુલ ટ્રાન્ઝેક્શન છે? એ ટ્રાન્ઝેક્શન અંગેની તપાસ પોલીસ કરી રહી છે. છેલ્લા 6 મહિનાથી આ પ્રવૃત્તિ ચાલુ હોય એવું પોલીસને ધ્યાન પર આવેલ છે. એ તમામ બેંકો પાસેથી ડિટેલ પોલીસે માંગી લીધેલ છે. જેવી ડિટેલ આવશે એવી આપ સૌને જાણવામાં આવશે. સિમ કાર્ડ ક્યાંથી મેળવતા? એ સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પ્રી એક્ટિવેટેડ અલગ અલગ જગ્યાએથી, વડોદરાથી મેળવેલ છે, સુરતથી મેળવેલ છે અને અનેકવિધ જગ્યાઓથી મેળવેલ છે. જે અંગે પણ ઊંડાણપૂર્વકની તપાસ ઓલપાડ પોલીસ કરી રહી છે. પોલીસે તપાસમાં અત્યારે જે દુબઈ ખાતે સ્થિત હોય એવા 3 અને અન્ય 2 ઇસમ 5 આરોપીઓની વિગત પોલીસને મળી ગયેલી છે. તેમના પૂરા નામ, સરનામા અને એમના વેરાબાઉટ શોધવાની તજવીજ પોલીસ કરી રહી છે. તો ઓલપાડ પોલીસે બિંદેશ માદળિયા, અભિષેક છત્રભુજ, વિવેક બામ્બ્રોલિયા, મિલન બામ્બ્રોલિયા, કાળુ જાદવ અને રોનક સાવલિયાને ઝડપી પાડ્યા છે અને 5 આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી 27 મોબાઈલ, 190 સિમ કાર્ડ, આઈફોન, ઇન્ડિયન બેંક અકાઉન્ટની 11 કીટો, અલગ અલગ બેંકના એટીએમ, ક્રેડિટ કાર્ડ સહિત 3.63 લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ 2 દિવસ પહેલા જ સુરત સાયબર સેલે પણ આવા જ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી પણ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં સાયબર ક્રિમિનલ્સ અને સાયબર ચાંચિયાઓ એ અનેક પ્રકારે અનેકવિધ મોડસ ઓપેરેન્ડીના માધ્યમથી સામાન્ય નાગરિકોને, મહિલાઓને, બાળાઓને, સિનિયર સિટીઝનોને છેતરતા હોય છે. જેના અનેક પ્રકાર છે, જેમ કે નોકરી બાબતે કોઈ લાલચ આપવી, લોટરી અંગેની લાલચ આપવી, ન્યૂડ વિડીયો કોલ બાબતે છેતરવા અને અજાણી લિંક મોકલી, લિંક પર ડાઉનલોડ કરી અને હાલ વોટ્સએપ આખું હેક કરી અને અભદ્ર મેસેજીસ મોકલી અને ખંડણીની માંગણી કરતા હોય છે. રેન્સમવેર અટેક થતા હોય છે અને પોલીસને નામે કે કોઈ અન્ય એજન્સીને નામે ફોન કરીને ધમકાવીને પણ સાયબર ક્રિમિનલ છેતરતા હોય છે. તો લોકોને મારી અપીલ છે કે કોઈ પણ પ્રકારના લોભ, લાલચ, ડર કે ભયમાં આવીને આવી રીતે આપણે એક પણ પૈસો કોઈને આપવો નહીં. અને આપને જો લાગતું હોય કે આ પ્રકારે કોઈ અજુગતું થઈ રહ્યું છે કે કોઈ પણ પ્રકારની અજુગતી માંગણી કરી રહ્યું છે, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને જે સાયબર હેલ્પલાઇન છે 1930 એનો મેક્સિમમ આપણે ઉપયોગ કરવો, તથા જે ભારત સરકારની, ગુજરાત સરકારની જે વેબસાઇટ છે એ સાયબર અંગેની, cybercrimes.gov, એનો પણ આપણે મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ પ્રકારે કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ ફ્રીમાં આપતું નથી અને જો આપવાની કોઈ પણ લાલચ આપતું હોય તો આપણે એક સ્વાભાવિકપણે શંકા જવી જોઈએ અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. ફરી પાછા હું અપીલ કરું છું તમામ લોકોને, સાયબર ક્રાઇમ અંગે સુરત રૂરલ પોલીસે અનેકવિધ કાર્યક્રમો કર્યા છે અને ઇન્ડિવિડ્યુઅલ બેઝ પણ જેને પણ માર્ગદર્શનની જરૂર પડે છે એ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે. પોલીસ તમામ પ્રકારે
તમામ લોકોને સહાયતા કરશે. સુરત રૂરલ પોલીસે 2000થી વધુ સિનિયર સિટીઝનો અને 100થી વધુ સોસાયટીમાં અને 100થી વધુ સ્કૂલમાં આ જાગૃતિના કાર્યક્રમ કર્યા છે, અને આવનારા સમયમાં યુદ્ધના ધોરણે સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિના કાર્યક્રમ પણ સુરત રૂરલ પોલીસ કરશે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.